જો વિદ્યાર્થી આજના વિડિયો લેક્ચરમાં જે આપણે ચાર દાખલા ભણ્યા એના આધારે હું તમને ચાર દાખલા હોમવર્કમાં આપ્યા છે. બધા દાખલા જૂના વખતમાં બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. અમુક દાખલા જૂના ગણિતમાં લીધા છે, અમુક દાખલા પ્રેક્ટિસ વર્કમાં લીધા, અમુક દાખલા અન્ય સાહિત્યમાં લીધા. કુલ ચાર દાખલા, ચારે ચાર દાખલા બોર્ડમાં પૂછાઈ ગયેલા છે એટલે અગત્યના છે, એટલે બરોબર આપણે તમારે કાળજીથી ગણવાના છે. જો તો પહેલો દાખલો 15 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા ગોલકને પીગાળીને 1 સેન્ટીમીટર વ્યાસ વાળો તાર બનાવવાનો છે. તો આ તારની લંબાઈ શોધો. જો તો હું કહેવા માંગે કે ભાઈ એક ગોલકને પીગાળીને એમાંથી તાર બનાવવાનો છે તો આપણે તારની લંબાઈ શોધવાની છે. તમને અહીં કરી લખતા આવડે બધું? ગોલકની ત્રિજ્યા, તારની ત્રિજ્યા, તારની લંબાઈ એટલે હોતી છે તારની ઊંચાઈ આપણે શોધવાની છે. પછી લખવાનું તમારે કે ગોલકને પીગાળીને એમાંથી તાર બનાવવાનો છે. એટલે હું લખશું ગોલકનું ઘનફળ બરાબર તારનું ઘનફળ. આ દાખલો તમે સોલ્વ કરશો તો તારની લંબાઈ એટલે તારની આડો હોય તો મેં તમને કીધું તાર હંમેશા તાર આડો જ હોય એટલે લંબાઈ કહેવાય. પણ આપણે લંબાઈ જગ્યાએ લેશો એ તારની ઊંચાઈ. એ તારની લંબાઈ તમને મળશે 180 મીટર. બરાબર સેન્ટીમીટરમાં તમે બધો સેન્ટીમીટરમાં સેન્ટીમીટરમાં લેશો તો સેન્ટીમીટરમાં મળશે 18000 સેન્ટીમીટર. તો 100 સેન્ટીમીટર કરતા વધારે મળે એટલે એને પોવડે ભરી નાખશો એટલે તમને મળશે 180 મીટર. તમને એમ થાય બધું સેન્ટીમીટરમાં છે તો મીટરમાં શા માટે? તો મીટરમાં 18000 સેન્ટીમીટર મળે, વધારે સેન્ટીમીટર મળશે એટલે 180 મીટર અથવા એને 18 ના ના બરાબર છે એ રીતે જ આવશે 180 મીટર બરાબર છે. એટલી જ ત્રિજ્યાવાળા
એક નળાકારમાં ભરવાના છે એટલે તમારે લખવું પડશે અહીં પેલા શંકુ આકારના કોના ઢગલા માટે ત્રિજ્યા 40 સેમી એની ઊંચાઈ 30 સેમી બરાબર છે પછી નળાકારની ત્રિજ્યા 40 સેમી નળાકારની ઊંચાઈ બરાબર પ્રશ્ન છે પછી લખવાનું 45 શંકુ આકારના ગોળના ઢગલાને એક નળાકારમાં 33 ત્રિજ્યાવાળા એક નળાકારમાં ભરવામાં આવે છે તેથી 45 ગુણ્યા શંકુ આકારના ઢગલાનો ગુણફળ બરાબર એક નળાકારનો ગુણફળ એમ કહી દો તો આપણે નળાકારની ઊંચાઈ મળી દીધો તો 450 સેમી આવો સરળ દાખલો પછીનો દાખલો લઈ લો ત્રીજો 1 સેમી ત્રિજ્યા અને 1 સેમી ઊંચાઈના નળાકાર પીગાળીને 0.1 સેમી ત્રિજ્યાનો તાર બનાવતા તારની લંબાઈ શોધો તો હું કહેવા માંગે છે જોજો એક નળાકારને પીગાળીને એમાંથી તાર બનાવવાનો છે અહીંયા નળાકારની ત્રિજ્યા 1 સેમી એની ઊંચાઈ 1 સેમી અહીંયા તાર બનાવવાનો છે એની ત્રિજ્યા h બરાબર 1/10 સેમી તો હું લખું એક નળાકારને પીગાળીને એમાંથી તાર બનાવવાનો છે તેથી નળાકારનો ગુણફળ બરાબર તારનો ગુણફળ નળાકાર તાર સે ઈ નળાકાર આકાર નો હોય એટલે હું આવશે નળાકારનો ગુણફળ પાય આર વર્ગ s તારનો ગુણફળ પાય આર 1 વર્ગ h 1 કારણ કે એની ત્રિજ્યા જુદી છે અને ઊંચાઈ તારની લંબાઈની ઊંચાઈ શોધવાની છે તો તમે દાખલો ગણશો તો એમાં તારની તમને લંબાઈ મળશે 4 સેન્ટીમીટર બહુ સરળ દાખલો છે કે આપણે ને ત્રીજો દાખલો કે ભાઈ એક નળાકારને પીગાળીને તેમાંથી તાર બનાવવાનો છે એટલે કે નળાકારનો ગુણફળ બરાબર તારનો ગુણફળ સમાન થશે પછીનો ચોથો દાખલો લઈ લો વિદ્યાર્થી બહુ મજાનો દાખલો છે કે એક ધાતુના 3.6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા દડાને પીગાળીને જો તાર બનાવવામાં આવે છે કોને પીગાળીને જો તો કે દડાને પીગાળીને તાર બનાવવામાં આવે છે એટલે હું થશે દડાનું ગણપણ બરાબર તારનું ગણપણ લખવાનું કે એક દડાને પીગાળીને તાર બનાવવામાં આવે છે એટલે દડાનું ગણપણ બરાબર તારનું ગણપણ આ દડાની ત્રિજ્યા r બરાબર 3.6 સેમી અને તારનો વ્યાસ 0.4 અને ત્રિજ્યા 0.2 સેમી એક ધારી ત્રિજ્યા વાળો એટલે કે તાર જે બનાવવામાં આવે છે એની ત્રિજ્યા ઠેઠ સુધી સમાન રહેવી જોઈએ તો y ની લંબાઈ શોધો તમે તો y ની ધારી y તો કે તાર કે હો તમને ઠીક છે આગળ તાર લખ્યું છે એટલે y લખ્યું એમાં y તો કે તાર તો બેવકૂફ થાય તો y ની લંબાઈ શોધો એટલે તારની લંબાઈ એટલે તારની આપણે શું શોધવાનું થાય ઊંચાઈ શોધવાની થશે આમાં પણ એજ રીતે કે ભાઈ દડાનું ગણપણ બરાબર તારનો ગણપણ દડો છે એ ગોળાકારનો છે એટલે એનું ગણપણ શાળ કેમ પાય r 1 નો ઘન પાય r નો ઘન બરાબર તારનો ગણપણ શું આવશે પાય r 1 વર્ગ h બરાબર છે પાય પાય સામે તમે કેન્સલ કરી નાખો બાકી તું મૂકી દો તો y ની લંબાઈ એટલે તારની આપણે ઊંચાઈ મળશે એ મળશે 15.552 મીટર જો તો ચારે દાખલા કેમ ગણવા મિત્રો સમજાઈ દીધા ચારે દાખલાના જવાબ પણ જો તમને મેં છેલ્લે લખી દીધા છે એટલે તમે તમારી રીતે સોલ્વ કરજો અને એના જવાબ પણ સરખાઈ લીજો ચારે દાખલા બોર્ડમાં પૂછાઈ ગયેલા છે બહુ કામના છે આમાં એક પણ સ્ટેપ ક્યાંય પણ કાપણ નથી પહેલા અહીં કરીને બરાબર લખવાનું પછી એ પણ લખવાનું કે ભાઈ ગોળકમાંથી તાર બનાવશે ગોળકમાંથી નળાકાર બનાવશે કે નળાકારમાંથી તાર બનાવશે બરાબર છે અથવા શંકુમાંથી નળાકાર બનાવશે જે કાંઈ માહિતી હતી એ પહેલા લખવાની પછી લખવાનું કે ભાઈ આ પદાર્થનો ઘનફળ બરાબર આ પદાર્થનો ઘનફળ પછી એનું સૂત્ર લખવાનું પછી એમાં કિંમત મૂકવાની પછી એનું સાદરૂપ બરોબર બતાવવાનું કારણ કે આ દાખલા જે છે આ પીડીઓ લેક્ચરમાં મેં ભણાવ્યા એ ચાર દાખલા બહુ અગત્યના છે એના આધારે ચાર દાખલા હોમવર્કમાં આપ્યા એ પણ બધા જૂના ગણિતમાં બોર્ડમાં પૂછાઈ ગયેલા છે એટલે પરીક્ષાની દ્રષ્ટિએ 3 માર્ક માટે અગત્યના છે એટલે બરોબર તમે કાળજીથી ભણજો